પુસ્તક માણસને પસ્તી બનતા અટકાવે છે. વાત સાચી છે, સડી જવું બગડી જવું એવા માણસને અટકાવવું એનું કામ પુસ્તક કરી રહ્યો છે. પુસ્તકની તાકાત હશે માણસને પસ્તી બનત અટકાવે છે. અંકિતભાઈ, આજે હું કહું છું અમારા ગુરુદેવ ગચ્છાધિપતિની તાકાત છે પસ્તી બની ગયેલા માણસને એ પુસ્તક બનાવી શકે છે. જ્યારે એમની દીક્ષા થઈ મુંબઈ ભાઈખલ્લામાં પહેલો વિહાર કરી પાલિતાણા મુકામે પહોંચ્યા, પ્રેમપુરી દાદાના દર્શન થયા, ત્યારે એમના તોફાન, એમની મસ્તી, એમની ચંચળતા જોઈને પ્રેમપુરી દાદાએ ભાનુ વિજય મહારાજને કીધું, તું આ કોને દીક્ષા આપીને આવ્યો છે? અને એ જ પ્રેમપુરી મહારાજ પોતાના પટ્ટકમાં લખી ગયા, પંન્યાસ ભાનુ વિજયનો સમુદાય જયગોત વિજયને સોંપવો. 7-7 વખત સંસ્કૃત ના કરી શક્યા છતાં પણ 45 આગમના જ્ઞાતા બની શક્યા છે. આ એમનો સફળતા છે. આ મહાપુરુષે 42 વર્ષ સુધી જાતની સાધના કરી છે, અને સાધના કરી એમણે એક એવો ઝરો મળ્યો છે જે અખૂટપણે વહી રહ્યો છે. આપણને તરસ લાગે ને તો આપણે શોર્ટકટ શું કરીએ, સીધા નળ પાસે જઈ નળ ખોડીને તરસ. આ મહાપુરુષે એવો શોર્ટકટ નથી અપનાવ્યો. 42 વર્ષ એમણે જાતની સાધના કરી અને એવા ઊંડા ઉતર્યા, એક એવો ઝરો એમણે મેળવી લીધો જે આજે હજારો નળ સુધી પાણી પહોંચાડે છે. અશબ્દ, કોઈ પણ નામની આગળ જયારે અશબ્દ મૂકવામાં આવે તો એ નેગેટિવ શબ્દ બની જાય. સત્યની સામે અસત્ય, ધર્મની સામે નેગેટિવ વર્મ, ઓપોઝિટ વર્ડ. પણ જયારે જયગોતપુરી મહારાજની આગળ અશબ્દ લગાડો આવે તો એનો અર્થ ક્યારે પરાજય ન થાય, અજય એ જય જ રહેશે. આ એમની સકારાત્મકતા, આ એમની શ્રદ્ધાની સિદ્ધિ. પસ્તી બની ગયેલાને પણ પુસ્તક આ મહાપુરુષ બનાવી શકે છે. હું કોણ હતો? પસ્તી શું વેલ્યુ હતી? આજ પાલડીની સ્કૂલની અંદર જયારે ભણતો હતો ને ત્યારે પ્રિન્સિપાલથી લગાવીને પ્યુન સુધી બધા મારા તોફાનોથી ત્રસ્ત હતા. ગચ્છાધિપતિ ગુરુદેવ ત્રીજું ધોરણ ફેલ છે તો હું 6 ધોરણ ફેલ છું. પસ્તી, અને તમને ખબર છે નાની ઉંમરમાં જયારે દીક્ષા લીધી ને વૈરાગ્યના કોઈ ભાવ નતા, એક જ હતું આ સ્કૂલની ઝંઝટમાંથી પસ્તી હતો. આજે અહીંયા જે ઉભો છું ને એ આમણે પુસ્તક બનાવ્યો છે. મને તમને ના સમજાય આ બધી વાતો, આ લાગણીની વાતો છે, આ શ્રદ્ધાની વાતો છે, આ ભક્તિની વાતો છે. અંકિતભાઈ બોલ્યા, 16 વર્ષથી હું ગુરુદેવની સેવા કરું છું, જરાય નહીં, 16 વર્ષથી ગુરુદેવ મને સાચવી રહ્યા છે. અને આ ગુરુદેવ જયારે ગચ્છાધિપતિ પદના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે મારે છેલ્લે એક જ પંક્તિ એમના માટે કહેવી છે. મળી ગયું તો કોઈ અચાનક પ્રવાસમાં, આવી ગયો છો ત્યારથી હું પણ ઉચાસમાં, એની જ કરુણા છે થઈ જાઉં છું સફળ, જાણું છું દમ છે મારો કેટલો પ્રયાસમાં. વિનાયક ને વિરુદ્ધ થાય પણ બોલે યશ નો જય ઘોષ જગત માં ગાજે દશે દિશામાં, જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.